બળાત્કાર ગુજારવામાં આવતા ત્રણ લોકો સામે સાંતરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી. બળાત્કાર ગુજારવામાં આવતા ત્રણ લોકો સામે સાંતરપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેને લઈને પરિવારને ન્યાય મળે તેના માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કરણી સેનાના આગેવાનો આજ રોજ પીડિતના પરિવારને મળી પીડિતને ન્યાય મળે એવો અધ્યત કૃત કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે કરણી સેના કાર્યકર્તાઓ પીડિતના પરિવારને મળવા પહોંચ્યા હતા. પીડિતાને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સાંતલપુર પંથકમાં ગત દિવસોમાં પોલીસની ઓળખ આપી અપહરણ કરી જબરજસ્તી બળાત્કાર ગુજારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી, જેના પગલે પીડિતાને અને તેમના પરિવારને સાંત્વના આપવા અને નરાધમોને કડકમાં કડક સજા મળે તે હેતુથી કરણી સેના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જેપી જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રદેશ સંરક્ષક મેરુભા જાડેજા, માણાવદર તાલુકા અધ્યક્ષ મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારને મળીને સાંત્વના આપી હતી. બ્યુરો રિપોર્ટ, જશુદાન ગઢવી, રાધનપુર. કરણી સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, આજે જે તમે સાંતરપુર તાલુકાના જે બાબરા ગામને જે આવ્યા છો, આપણે જે ભાઈની જે મુલાકાત છે એના વિશે તમે શું કહેવા માંગો? સાંતરપુર તાલુકાના બાબરા ગામે એક દીકરી ઉપર અમુક નરાધમ શખ્સોએ દુષ્કૃત્યો આચરતા શ્રી રાજપૂત કરણી સેનાની પૂરી પ્રદેશની ટીમ, જિલ્લાની ટીમ, ક્ષત્રિય સમાજના આગેવાનો આજે પીડિતાના પરિવારની મુલાકાત આવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું અને નરાધમોને, અપરાધીઓને કડકમાં કડક પગલાં લેવાય અને નસીહત કરવામાં આવે એવી પોલીસ તંત્રને હું આજરોજ તાકીદ કરું છું, તથા ભવિષ્યમાં આવા બનાવો ન અટકે અને જ્યારે પણ ક્યારેય આ છેડતીના આવા કોઈ બનાવો જેવું લાગે ત્યારે ગ્રામજનોને પણ હું અપીલ કરું છું કે તેઓ જાગૃતતાથી બહાર આવે અને આવા નરાધમો સામે મુકાબલો કરે અને આવા શખ્સોને હું શ્રી કરણી સેનાના માધ્યમથી હું ચેતવણી આપું છું કે આપ માપમાં રહેજો, નહીતર આપને આવા બધા જે કાંઈ તત્વો છે એવા તત્વોને ભરી પીવામાં આવશે.